નમસ્કાર મિત્રો, એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં સરેરાશના ખૂબ જ અગત્યના એવા 10 પ્રશ્નો શીખીશું. અગાઉના ભાગ એક વિડીયોમાં પણ આપણે સરેરાશના ખૂબ જ અગત્યના એવા 10 પ્રશ્નો જોયા હતા. આ વિડીયોમાં આપણે બીજા 10 પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો ખૂબ જ શોર્ટકટ રીતો અને સરળ સમજૂતીથી શીખવાડવામાં આવ્યા છે, જે આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપને અતિ ઉપયોગી થશે. તો ચાલો જોઈએ સરેરાશના ખૂબ જ અગત્યના એવા 10 પ્રશ્નો. પ્રશ્ન 1. 7 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 20 છે તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે? આ દાખલામાં આપણે પ્રથમ સંખ્યા x ધારી લઈએ તો અન્ય સંખ્યાઓ x, x વત્તા 1, x વત્તા 2, x વત્તા 3, x વત્તા 4, x વત્તા 5 અને x વત્તા 6 આ હોય. આ આપણી 7 સંખ્યાઓ હોય. હવે દાખલામાં આપણને આપવામાં આવ્યું છે આ 7 સંખ્યાઓની સરેરાશ 20 છે, એટલે x વત્તા x વત્તા 1 વત્તા x વત્તા 2 વત્તા x વત્તા 3 વત્તા x વત્તા 4 વત્તા x વત્તા 5 વત્તા x વત્તા 6 ભાગ્યા 7 સંખ્યાઓ છે, એટલે ભાગ્યા 7 બરાબર અહીંયા 20 આપવામાં આવેલું છે. અને આપણે આગળ સાદું રૂપ આપતા જઈએ તો આપણને મળશે 7x વત્તા 21 છેદમાં 7 બરાબર 20. આગળ સાદું રૂપ આપીશું આપણે 7x વત્તા 21 બરાબર 140. આ 7 છે એને આ સાઈડ લાવશું એટલે ગુણાકારમાં આવશે, એટલા માટે અહીંયા 140 આવ્યા છે. આગળ સાદું રૂપ આપીશું તો 7x બરાબર 140 ઓછા 21. આ 21 અહીંયા પ્લસમાં છે, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, એટલે અહીંયા માઇનસ. આગળ સાદું રૂપ આપતા જઈએ તો 7x બરાબર 119. આગળ સાદું રૂપ આપીએ તો x બરાબર 119 ભાગ્યા 7 બરાબર x બરાબર આપણને કિંમત મળે છે 17. એટલે કે આપણી આ x પ્રથમ સંખ્યા છે તે 17 હોય, અને સૌથી મોટી સંખ્યા x વત્તા 6, એટલે કે 17 વત્તા 6 બરાબર 23. 23 એ આપણી સૌથી મોટી સંખ્યા છે. હવે આ દાખલો ગણવાની અન્ય પણ એક ખૂબ જ શોર્ટકટ રીત છે. આમાં આપણે આવી લાંબી મોટી ગણતરી નથી કરવાની. આ ગણતરી કર્યા વગર પણ આપણે દાખલાનો જવાબ મેળવી શકીએ. આપણને જ્યારે પ્રશ્નમાં 7 ક્રમિક એકી સંખ્યાઓ આપેલી છે, એવી રીતે 3, 5, 7, 9, 11 વગેરે એકી સંખ્યાઓ આપેલી હોય ત્યારે આ જે સરેરાશ છે તે વચ્ચેની સંખ્યા હોય, એટલે કે આ 1, 2, 3 અને આ 4 છે એ વચ્ચેની સંખ્યા છે, એટલે આ 20 હોય. આ સંખ્યા 21, આ સંખ્યા 22 અને આ સંખ્યા 23. તો આપણે કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર આનો જવાબ મેળવી શકીએ છીએ. સૌથી મોટી સંખ્યા 23 હશે અને સૌથી નાની સંખ્યા 19, 18 અને આ 17, એટલે 17 આવશે. આમાં કોઈ મોટી ગણતરી કરવાની નથી, ફક્ત જે સરેરાશ આપી છે તે વચ્ચેની સંખ્યા હોય. પ્રશ્ન 2. 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 61 છે તો તેમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો હશે? આ દાખલામાં આપણે સૌથી નાની સંખ્યા x ધારી લઈએ તો અન્ય સંખ્યાઓ જે છે તે x, x વત્તા 2, x વત્તા 4, x વત્તા 6 અને x વત્તા 8 હોય. આપણને પ્રશ્નમાં આપ્યું છે તેમ x, x વત્તા 2, x વત્તા 4, x વત્તા 6 અને x વત્તા 8 આની સરેરાશ આપણને આપી છે ભાગ્યા 5 બરાબર 61 આપેલા છે આપણને 61. આગળ આપણે આ દાખલાને સાદું રૂપ આપીએ તો 5x વત્તા 20 ભાગ્યા 5 બરાબર 61. હજી આગળ આને સાદું રૂપ આપીશું આપણે તો 5x વત્તા 20 બરાબર 61 ગુણ્યા 5 બરાબર આપણને જવાબ મળશે 305. આગળ સાદું રૂપ આપીશું આપણે તો 5x બરાબર 305 ઓછા 20 માટે 5x બરાબર 285. આગળ સાદું રૂપ આપીએ તો x બરાબર 285 ભાગ્યા 5 બરાબર જવાબ આવે 57. આ દાખલામાં આપણને આપવામાં આવેલી આ પ્રથમ સંખ્યા તે 57 હશે. પ્રથમ સંખ્યા 57 જે અહીંયા લખીએ આપણે, અને
સૌથી મોટી સંખ્યા એટલે x વત્તા 8 એટલે કે 57 વત્તા 8 બરાબર 65 સૌથી મોટી સંખ્યા 65 આ બે વચ્ચેનો તફાવત એ 8 છે એટલે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 8 હોય હવે મિત્રો આગળના દાખલામાં પણ આપણે આ જ રીત શીખ્યા હતા કે આવી રીતનો દાખલો આપ્યો હોય અને એકી સંખ્યાઓ જ્યારે આપણને આપવામાં આવી હોય ત્યારે કોઈ ગણતરી કરવાની નથી પરંતુ વચ્ચેની સંખ્યા છે તેને આપણે સરેરાશ માની લેવાની છે આ દાખલાની અંદર આને આપણે 61 માની લઈએ 61 તો આ સંખ્યા થશે 63 આ સંખ્યા થશે 65 એવી રીતે આ સંખ્યા થશે 59 અને આ સંખ્યા થાય 57 તો આમાં કોઈ પણ જાતની જ્યારે આપણે પરીક્ષામાં આવા દાખલા પૂછાય ત્યારે ગણતરી નથી કરવાની આપણે એટલું જોવાનું છે કે જે સંખ્યાઓ આપવામાં આવી છે તે એકી હોય તો આ સરેરાશ છે તે વચ્ચેની સંખ્યા હોય એમ માની અને દાખલાનો જવાબ આપણે મેળવવાનો છે પ્રશ્ન 3 9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે વ્યક્તિ દીઠ 30 રૂપિયા ખર્ચે છે જ્યારે 9મો વ્યક્તિ આ 9 વ્યક્તિઓની સરેરાશ કરતાં 20 રૂપિયા વધારે ખર્ચે છે તો 9 વ્યક્તિઓની સરેરાશ ખર્ચ કેટલો હશે આપણે સરેરાશ ખર્ચ x ધારી લઈએ તો x એટલે આ સરેરાશ ખર્ચ છે તો કુલ ખર્ચ 9x થશે 9 વ્યક્તિઓનો ખર્ચ છે એટલે x ગુણ્યા 9 તો કુલ ખર્ચ બન્યો છે કઈ રીતે તો 8 ગુણ્યા 30 8 વ્યક્તિઓ 30 રૂપિયા ખર્ચે છે એટલે 8 ગુણ્યા 30 વત્તા 9મો વ્યક્તિ છે તે આ સરેરાશ કરતાં 20 રૂપિયા વધારે ખર્ચે છે એટલે x વત્તા 20 બરાબર 9x બન્યા છે આગળ આપણે આ દાખલાને સાદું રૂપ આપીએ તો 9x બરાબર 240 વત્તા x વત્તા 20 આગળ આ દાખલાને સાદું રૂપ આપીશું આપણે તો 9x બરાબર x વત્તા 260 આગળ દાખલાને સાદું રૂપ આપતા જઈએ તો 9x ઓછા x બરાબર 260 હજી આગળ સાદું રૂપ આપીએ તો 8x બરાબર 260 માટે x બરાબર 260 ભાગ્યા 8 બરાબર 32.50 આમ 9 વ્યક્તિઓનો સરેરાશ ખર્ચ એ 32.50 રૂપિયા હોય પ્રશ્ન 4 3 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો તેની સરેરાશ કરતાં 38 વધારે છે તો તેમાં પ્રથમ સંખ્યા કઈ છે ધારો કે પ્રથમ સંખ્યા x છે બીજી સંખ્યા છે તે x વત્તા 2 અને ત્રીજી સંખ્યા x વત્તા 4 હોય હવે આપણને પ્રશ્નમાં આપવામાં આવ્યું છે આ ત્રણ સંખ્યાઓનો સરવાળો તે તેની સરેરાશ એટલે કે x x વત્તા 2 વત્તા x વત્તા 4 ની જે સરેરાશ છે તેના કરતાં 38 વધારે છે એટલે કે આ મૂળ સંખ્યાનો સરવાળો એમાંથી એની સરેરાશ બાદ કરીએ તો જવાબ આપણને 38 મળે છે હવે આ દાખલાને આગળ સાદું રૂપ આપતા જઈએ તો આપણને મળશે 3x વત્તા 6 ઓછા 3x વત્તા 6 ભાગ્યા 3 બરાબર 38 આગળ સાદું રૂપ આપીશું આ દાખલાને તો આપણને મળશે 9x વત્તા 18 ઓછા 3x વત્તા 6 બરાબર 114 હવે આમાં અહીંયા છેદમાં 3 છે અહીંયા છેદમાં કંઈ નથી તો છેદ સરખા કરવા માટે આપણે આ તમામ સંખ્યાઓને 3 વડે ગુણીશું એટલે જવાબમાં આ 9x 18 અને અહીંયા 114 આવેલા છે આ 114 એ રીતે આવ્યા છે આના છેદમાં આપણે 3 હતા એને આ સાઈડ લાવ્યા છીએ એટલે 38 ની સાથે ગુણાકારમાં આવ્યા છે એટલે કે 38 ગુણ્યા 3 બરાબર આપણને આ 114 મળ્યા છે હવે આગળ સાદું રૂપ આપતા જઈએ તો આપણને મળશે 6x ઓછા 12 બરાબર 114 6x એવી રીતે આવ્યા છે કૌંસ આપણે છૂટો પાડીશું એટલે આ બંને માઇનસ થઈ જશે એટલે
9x માંથી 3x બાદ કરવાના થાય અને 18 માંથી 6 બાદ કરવાના થાય એટલા માટે 6x ઓછા 12 બરાબર 114 આપણને મળે છે માટે હજી આગળ સાદું રૂપ આપીશું તો 6x બરાબર 114 ઓછા 12 બરાબર આપણને 102 મળશે આગળ સાદું રૂપ આપીએ તો x બરાબર 102 ભાગ્યા 6 બરાબર જવાબમાં આપણને 17 મળે છે તો આપણી પ્રથમ સંખ્યા x બરાબર 17 હોય હવે આપણે જોઈએ તો આપણી પ્રથમ સંખ્યા 17 બીજી 19 અને ત્રીજી 21 આનો સરવાળો 57 થાય છે અને એની સરેરાશ 57 ભાગ્યા 3 એટલે 19 થાય 57 માંથી આપણે 19 બાદ કરીએ 57 ઓછા 19 તો આપણને જવાબ મળે છે 38 એટલે કે આ પ્રશ્નમાં આપ્યા મુજબ તેની સરેરાશ કરતા એનો સરવાળો એ 38 વધારે છે પ્રશ્ન 5 એક લાઇબ્રેરીમાં દર રવિવારે 510 મુલાકાતીઓ આવે છે અને અન્ય દિવસોમાં 240 મુલાકાતીઓ આવે છે તો રવિવારથી શરૂ થતા 30 દિવસના મહિનામાં સરેરાશ મુલાકાતીઓ કેટલા થશે રવિવારથી શરૂ થતા 30 દિવસના મહિનામાં 5 રવિવાર આવશે આથી રવિવાર સિવાયના અન્ય દિવસો 25 થશે પ્રશ્નમાં આપ્યા મુજબ રવિવારે 510 મુલાકાતીઓ આવે છે એટલે 510 ગુણ્યા 5 અને અન્ય દિવસોમાં 240 મુલાકાતીઓ આવે છે એટલે કે અન્ય દિવસો 25 ગુણ્યા 240 ભાગ્યા 30 દિવસનો મહિનો હશે 30 બરાબર હવે આને સાદું રૂપ આપીશું આપણે તો 510 ગુણ્યા 5 બરાબર 2550 વત્તા 25 ગુણ્યા 240 બરાબર 6000 ભાગ્યા 30 આગળ સાદું રૂપ આપીએ તો 8550 ભાગ્યા 30 બરાબર જવાબ આવશે 285 આમ આ લાઇબ્રેરીમાં સરેરાશ 285 મુલાકાતીઓની થશે પ્રશ્ન 6 એક કુટુંબમાં દાદા દાદી માતા પિતા અને 3 બાળકો છે દાદા દાદીની સરેરાશ ઉંમર 68 વર્ષ છે માતા પિતાની સરેરાશ ઉંમર 35 વર્ષ છે અને બાળકોની સરેરાશ ઉંમર 6 વર્ષ છે તો સમગ્ર કુટુંબની સરેરાશ ઉંમર કેટલી થશે સમગ્ર કુટુંબની સરેરાશ ઉંમર બરાબર દાદા દાદીની સરેરાશ ઉંમર 68 ગુણ્યા 2 વત્તા માતા પિતાની સરેરાશ ઉંમર 35 ગુણ્યા 2 વત્તા 3 બાળકોની સરેરાશ ઉંમર 6 ગુણ્યા 3 ભાગ્યા 2 દાદા દાદી 2 માતા પિતા અને 3 બાળકો એટલે 7 બરાબર 136 વત્તા 70 વત્તા 18 ભાગ્યા 7 બરાબર 224 ભાગ્યા 7 બરાબર 32 એટલે કે આ સંપૂર્ણ કુટુંબની સરેરાશ ઉંમર 32 વર્ષની થશે પ્રશ્ન 7 5 સંખ્યાઓની સરેરાશ 27 છે જો તેમાંથી એક સંખ્યા કાઢી નાખવામાં આવે તો સરેરાશ 25 થઈ જાય છે તો કાઢી નાખવામાં આવેલ સંખ્યા કઈ હશે કાઢી નાખવામાં આવેલી સંખ્યા શોધવા માટે પહેલા 5 ગુણ્યા 27 હતા 5 ગુણ્યા 27 હવે થઈ ગયા 4 ગુણ્યા 25 સરેરાશ ઘટી ગઈ 25 થઈ ગઈ અને સંખ્યા પણ 4 થઈ ગઈ તો જે તફાવત આવે તે સંખ્યા કાઢી નાખવામાં આવેલી સંખ્યા હોય બરાબર 135 ઓછા 100 બરાબર 35 તો જે સંખ્યા કાઢી નાખી છે તે સંખ્યા 35 હશે પ્રશ્ન 8 એક ક્રિકેટરની 10 ઇનિંગના રનની સરેરાશ 32 છે હવે પછીની ઇનિંગ બાદ તેના રનની સરેરાશમાં 4 રનનો વધારો કરવા તેણે હવે પછીની ઇનિંગમાં કેટલા રન બનાવવા જોઈએ ક્રિકેટરની 10 ઇનિંગની સરેરાશ 32 રનની છે 11મી ઇનિંગ બાદ 4 રનનો વધારો કરવાનો છે એટલે કે 32 વત્તા 4 બરાબર 36 રન કરવાના છે 11મી ઇનિંગ બાદ સરેરાશ રન 11 ઇનિંગના 36 કરવાના છે માટે 11 ગુણ્યા 36 ઓછા 10 ગુણ્યા 32 કરીએ 10 ઇનિંગ સુધીના કુલ રન બનાવેલા છે એ બાદ કરીએ તો જે જરૂરી રન છે તે મળશે આપણને એટલે કે 396 ઓછા 320 બરાબર 76 આથી આ ક્રિકેટરને
તેની 11મી ઇનિંગમાં 76 રન બનાવવા પડે જેથી 11મી ઇનિંગ પૂરી કર્યા બાદ તેના તમામ ઇનિંગની સરેરાશ એ 36 રનની થઈ જાય. પ્રશ્ન 9. એક કંપનીમાં કામ કરતા 20 કર્મચારીઓનો સરેરાશ પગાર 1500 રૂપિયા છે. જો તેમાં મેનેજરનો પગાર ઉમેરવામાં આવે તો સરેરાશ પગારમાં 100 રૂપિયાનો વધારો થાય છે તો મેનેજરનો માસિક પગાર કેટલો હશે? 20 કર્મચારીઓનો કુલ પગાર બરાબર 20×1500 બરાબર 30,000. આ માસિક પગાર 30,000 થયો, 30,000 માસિક પગાર. હવે મેનેજર સાથેના 20 કર્મચારીઓનો કુલ પગાર બરાબર સરેરાશમાં 100 રૂપિયાનો વધારો થયો, એટલે કે અહીંયા 20ની જગ્યાએ આપણે 21 લેશું મેનેજર ઉમેરાણા એટલે, અને સરેરાશ 1500ની જગ્યાએ આપણે 1600 લેશું, બરાબર જવાબ આવશે 33,600. હવે 20 કર્મચારીઓનો કુલ પગાર 30 હતો, મેનેજરનો પગાર ઉમેરાણો એટલે કુલ પગાર 33,600 માસિક થઈ ગયો. તો 33,600 ઓછા એમાંથી 30,000 બાદ કરી દઈએ, 30,000 બાદ કરીએ તો જે જવાબ આવે એ 3600 આવશે. તો 3600 એ મેનેજરનો માસિક પગાર હોય. પ્રશ્ન 10. ફર્નિચરની 3 વસ્તુઓની સરેરાશ કિંમત 15,000 રૂપિયા છે. જો તેની કિંમત 3:5:7 ગુણોત્તરમાં હોય તો સૌથી સસ્તી વસ્તુની કિંમત શું હશે? આપણે ત્રણેય વસ્તુઓની કિંમત અહીંયા 3x, 5x અને 7x ધારી લઈએ. તો આપણને પ્રશ્નમાં આપ્યા મુજબ 3x+5x+7x/3 = આપણને 15,000 આપેલા છે. અહીંયા આ ત્રણેય વસ્તુઓની સરેરાશ કિંમત 15,000 છે, માટે આગળ સાદુરૂપ આપીશું આપણે તો આપણને 15x/3×15,000 મળશે. આગળ સાદુરૂપ આપીએ તો 15x = 45,000 મળે છે. આગળ સાદુરૂપ આપતા જઈએ તો x = 45,000/15=3,000. આપણને x ની કિંમત 3,000 મળે છે. તો અહીંયા સૌથી સસ્તી વસ્તુ એ 3x જેની કિંમત છે તે હોય, એટલા માટે 3000×3=9,000. આમ આ ફર્નિચરની અંદર સૌથી સસ્તી વસ્તુની કિંમત એ 9,000 રૂપિયા હશે. મિત્રો, સરેરાશના ભાગ 1 અને ભાગ 2 વિડીયોમાં આપણે સરેરાશને લગતા લગભગ બધા જ પ્રકારના દાખલાઓ શીખ્યા છીએ. આ દાખલાઓ ખૂબ જ શોર્ટકટ રીતથી અને સૌથી સરળ સમજૂતીથી શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો. આપના મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમની સાથે આ વિડીયો શેર કરો અને એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર.